નમસ્કાર કેમ છો મજામાં હલો ધોરણ દસ માં આપણે એકઠા થયા અને હવે આપણે એક સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓ તમને બહુ સારી એવી વિનંતી કરું છું આપણે છે ને આપણે અહીંયા ભેગા થયા છે માત્ર ને માત્ર ભણવા તો આપણે ભણવામાં ધ્યાન દઈએ તો જેથી કરીને જે આપણા જે ડાઉટ છે એ ક્લિયર થાય અને દાખલાઓને કઈ રીતે ટેકલ કરવા પરીક્ષામાં પૂછાય તો એને આપણે સારી રીતે દાખલાઓ શીખી શકીએ બરાબર આટલામાં તમે સમજી જાવ ને બીજું પેલા તો લાઈક કરી દો બરાબર ચાલો અને બીજું ખાસ વિદ્યાર્થીઓ તમારા મિત્રોને જે લિંક શેર કરો એ લિંક શેર કરવાથી શું થશે તો કે વિદ્યાર્થીઓ તમને તમારા મિત્રોને

આગળ વધીએ તો અત્યાર સુધી આપણે વર્તુળમાં બેઝિક માહિતી લીધી હતી કોને સ્પર્શક કહેવાય સ્પર્શક શું છે એના કે સ્પર્શક છે ત્રીજા સાથે લંબ હોય એના અમુક દાખલા પણ હતા આ જે કન્સેપ્ટ છે એવો જ એક દાખલો પણ મેં આ વખતે મૂકેલો છે આગળ વધીએ તો આપણને એક એમસીક્યુ ટાઈપ મતલબ આપણે ક્વેશ્ચન હવે સોલ્વ કરવાનો બહુ નાના નાના ક્વેશ્ચન છે પણ એને સોલ્વ કરીશું એટલે આપણે દાખલાનું સ્વરૂપ છે આપણે શીખી લઈશું બરાબર તો આગળ વધીએ આપણને ઓપ્શન પેલું છે એ આઠ છે બીજું સાત છે ત્રીજું છ છે ચોથું દસ છે એટલે કે એ બી સીડી છે બરાબર ઓકે હવે જેમ કીધું છે આ એક રીત જે વર્તુળને દર્શાવવાની ઘણા બધા વિદ્યાર્થીઓ માટે કદાચ આ નવું લાગશે વર્તુળને આ રીતે દર્શાવે ને આ છે એનું કેન્દ્ર દર્શાવે એટલે કે ઓ કેન્દ્ર છે અને આ એની એટલે ખાસ ઓ કેન્દ્ર છે અને જે બીજો અંક દર્શાવે છે ઝીરો પાંચ નથી એ ઓચ છે બરાબર આગળ વધીએ તો જોજો ઓ પાંચ એટલે એને એક વર્તુળ દોરું છું હું અહીંયા કેન્દ્રમાં છે ઓ કોણ છે તો કે ઓ છે ત્રિજ્યા કેટલી છે તો કે એની ત્રિજ્યા છે પાંચ એકમ હોય કાંઈ ન હોય તો પાંચ એકમ હોય બીજું એની એક જીવા એની એક જીવા ઓ ત્રણ ને સ્પર્શે છે ઓકે આની એક જીવા છે ઓ ત્રણ ને સ્પર્શે બિંદુ એનું એ જ છે કેન્દ્ર એનું એ જ છે

કે આ એનું એક બીજું વર્તુળ છે કે જેની ત્રીજી છે છે મને મજા મજા ન ઓકે આવી હવે અને એનું શું છે આની એક જીવા કોની મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને સ્પર્શે છે એવું કહેવા માંગે છે કશો વાંધો નહીં આપણને એવો કઈ તકલીફ હોય જ નહીં આની એક જીવા નાના વર્તુળને સ્પર્શે છે જીવાની લંબાઈ શોધો સરસ ખૂબ સરસ યાદ કરો પલ આ જે નાની વર્તુળની ત્રિજ્યા છે કેટલી છે તો કે એ છે ત્રણ હવે બુદ્ધિ હાલી ગઈ છે બધા બુદ્ધિ હાલી ગઈ છે ધોરણ 9 નો કન્સેપ્ટ અહીંયા લાગશે ધોરણ દસ નો કન્સેપ્ટ લાગશે ધોરણ 9 નો કન્સેપ્ટ ધોરણ 10 નો કન્સેપ્ટ કેવો છે પહેલા તો જો અહીં લખું છું ખાલી સમજાવવા માટે પેપરમાં લખતા ને ધોરણ દસ નો કન્સેપ્ટ એવો છે કે સ્પર્શક ત્રીજીયાને લંબ હોય અને ધોરણ નવ નો કન્સેપ્ટ એવો છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો લંબ એ જીવાના બે સરખા ભાગ કરે વર્તુળના કેન્દ્ર પસાર થતો લંબ માંથી બે સમાન ભાગ કરે એટલે કે દુભાગે જીવાને દુભાગે તો હવે એ જ કન્સેપ્ટ અહીંયા પેલા તો લંબ હોય એટલે કે આ જે સ્પર્શક છે આ ત્રિજ્યા છે લંબ હોય એટલે પાયથાગોરસના પ્રમેય પરથી આપણને શું મળશે જો દાખલો પૂછાય તો દાખલાની રીતે લખવાનું જો એમસીક્યુ પૂછાય તો એમસીક્યુ ની રીતે ફટાફટ સોલ્વ કરવાનું આને કન્સેપ્ટમાં ઉપયોગ કરીએ તો પાયથાગોરસ નો પ્રમેય ત્રણ છે આ પાંચ છે કર્ણની લંબાઈ નો બાકીનો એટલે આ થઈ જશે ચાર આ ચાર છે આ ભાગે છે એટલે આ પણ થઈ જશે ચાર એટલે ચાર વત્તા ચાર જવાબ આવશે આઠ એટલે કે આઠ જે આપણો ફાઇનલ આન્સર છે એમસીક્યુ ની રીતે જો સોલ્વ કરીએ તો પણ જો આ જ દાખલામાં પૂછી દઉં તો તમારે આખી કથા કરવી પડે અહીં ઓ આને નામ આપી હું જીવા એ બી કે ઓ પાંચ ની એક જીવા એ બી છે માટે ઓ એ બરાબર પાંચ તથા ઓ ત્રણ ની ત્રીજીયા ઓ અહીંયા હું લઈ લો એમ એટલે ઓ એમ બરાબર ત્રણ છે પાયથાગોરસનો નો પ્રમેય દરેક વસ્તુ દઈ અને આપણે એમસીક્યુ સોલ્વ કરવાનો છે એટલે હવે તમને દાખલો લગતા આવડતો છે પણ મેં અહીંયા તમને સોલ્વ કરાવી દીધો એમસીક્યુ આઈડિયા ક્લિયર થાય છે કઈ રીતે આપણે દાખલો સોલ્વ કરશું કન્સેપ્ટ જેટલા તમારા મજબૂત હશે એટલો કદાચ કોઈ પણ રીતે દાખલો મારી મચકોડી મહીડીને પૂછે તોય આપણને આવડે વિદ્યાર્થી મિત્રો લિંક શેર નથી થઈ લાગતી આજે બરાબર એટલે લિંક શેર કરો આજે જે આંકડો છે લાઈવનો એ મારી સાથે અત્યારે સોળ વ્યુઅર્સ જ મારી સાથે જો વિચાર કરો આપણી પાસે લગભગ લગભગ સાડા ત્રણ લાખ જેવા સબસ્ક્રાઈબર છે અને એમાં જો સોળ વિદ્યાર્થીઓ મને જોતા હોય ને તો મને થોડું દુઃખ થાય કારણ કે તમે થોડોક સપોર્ટ કરો તો અમે આસમાન એટલે યસ જો તમે ખાલી શેર કરીને એટલે આમ જો આંકડો તમ જુઓ ખાલી આટલો ફેર જે તે વિદ્યાર્થીઓ કર્યું છે વિદ્યાર્થીઓને વિનંતી છે કે હા હા મહેશભાઈ ઈ આજે કરફ્યુને કારણે આપણે ટાઈમ છે ચેન્જ થઈ ગયો છે એટલે હમણાં થોડીક તકેદારી રાખજો ગમે ત્યારે પ્રગટ થઈ જાય ગમે ત્યારે નહીં પણ ફિક્સ ટાઈમ છે જ અને આપણો ફિક્સ ટાઈમ રહેશે સાડા પાંચનો નો બરાબર એટલે સાડા પાંચે આપણે ધોરણ દસનું નું લાઈવ થવાનું છે ઓકે સો આપણે ન્યૂઝ નઉન બધું પછી સાઈડમાં મૂકી દો અત્યારે આપણે અભ્યાસ ઉપર ફોકસ કરીએ બરાબર સો કીપ ફોકસિંગ ઓન અવર સ્ટડી એલ્સ બીજે ક્યાંય આપણે ધ્યાન દેવાનું થતું જ નથી નાના નાના એમસીક્યુ રીતે કંઈ પૂછાય તો કન્સેપ્ટ કઈ રીતે ક્લિયર કરવો લોકડાઉનની ન્યૂઝ મને નથી ખબર ભાઈ મને કોઈ જ વસ્તુ નથી ખબર મને ખાલી ભણાવવાની ખબર છે આપણે ધોરણ દસનું ગણિત અત્યારે ભણવા ભેગા થયા જ મને એટલી ખબર છે બરાબર જો આંકડો વધ્યો જો તમારું શેરિંગ છે કેટલું ફળ સ્વરૂપ આપે છે જુઓ વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે નોટિફિકેશન છે એ હું તમને અત્યારે આજે અત્યારે જ કરી દઉં જેટલા પણ વિદ્યાર્થીઓ મારી સાથે લાઈવ છે કે આપણે હવેથી આ નાઈટ કરફ્યુ છે એ મહાનગરોમાં નાઇટ કરફ્યુ લાગી ગયું આપણું જે યુથ અને વિદ્યાકુલનું જે સેન્ટર છે એટલે આપણે એમ કહી શકાય કે શું કહેવાય મેન ઓફિસ હબ શું કહેવાય મને અત્યારે વર્ડ નહીં આવે હૈયે છે પણ ઓઠે નહીં આવે બરાબર એમાં એ સુરતમાં છે એટલે સુરતમાં છે એ આપણે નાઇટ કરફ્યુ લાગી ગયું છે એટલે નાઇટના જે સેશન્સ હતા એ હવે આગળ લઈ લીધા છે બરાબર એટલે ટાઈમ થોડો ચેન્જ થયો છે ચલો આગળ વધીએ તો ચાર સેમી ત્રીજા ધરાવતા વર્તુળના બે સમાંતર સ્પર્શકો વચ્ચે અંતર મને જો જે કોઈ પણ વિદ્યાર્થીઓને ખબર હોય તો પેલા કમેન્ટ સેક્શનમાં મને જણાવે દર્શિલભાઈ નાકરાણી ના અમને કોઈ એવી કોઈ માહિતી નથી એ બાબતે અમે કોઈ કાંઈ કહી શકીએ નહીં તમે તમારી તૈયારી પૂરતી કરો અમે તો સેમ્પલ પેપર મૂકીએ છીએ એ તમારી તૈયારી થાય ઓકે હવે આપણી પાસે જો વિદ્યાર્થીઓને જો કદાચ આ પ્રશ્ન સમજાઈ ગયો હોય તો મને એમનો આન્સરની હું રાહ જોઈ રહ્યો છું જીતરાજસિંહ ઝાલા યસ થેન્ક યુ જે વિદ્યાર્થીઓ મને જોઈ રહ્યા છે તમને મજા આવતી હોય જરાક લાઈક કરી દો બે સમાંતર સ્પર્શક વચ્ચેનું અંતર મારે જોઈએ છે ચાર સેન્ટીમીટર નહીં હેતવી ખડેલા વેરી ગુડ આઠ સેન્ટીમીટર ખૂબ સરસ આઠ સેન્ટીમીટર વેરી ગુડ

અને એક સ્પર્શક આ કારણ કે આપણને સમાંતર કીધો છે તો સમાંતર જ થાવો જોઈએ સ્પર્શક છે હું માની લેજો ટ્રાય કરું છું વર્તુળના સ્પર્શ ઓકે ચાલો આ એનો સ્પર્શ બિંદુ છે એટલે કે સ્પર્શક છે તો એની વચ્ચેનું અંતર કેટલું હોય સમાંતર છે તો એની વચ્ચેનું અંતર છે એના વ્યાસ જેટલું હોય વેરી ગુડ સિમ્પલ આવડી ગયું તો આ ચાર સેન્ટીમીટર હોય તો આ પણ કેટલું કેટલું હોય સેન્ટીમીટર એટલે ધ ફાઇનલ આન્સર અંતર મળે તો કે એને અંતર મળે આઠ સેન્ટીમીટર કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ જેટલા આપણા મજબૂત કન્સેપ્ટ હશે એવા કદાચ કોઈ પણ ગમે એવો દાખલો પૂછે ફટાક બંદૂકમાંથી ગોળી છૂટે ને એવો જવાબ નીકળે હવે અહીંયા હું તમને દાખલો આપું છું માનો કે વર્તુળની ત્રિજ્યા ત્રણ સેન્ટીમીટર છે તો બે સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર શોધો હવે તમે કમેન્ટ સેક્શનમાં ફટાફટ જવાબ આપો આઈ વોન્ટ એન આન્સર ઇમિડિયેટલી there is no any kind of calculations because it is very simple and the concept is સરસ અરે વાહ 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 હેતવી very good

છ છ છ અરે વાહ રિદ્ધિ વેરી ગુડ કેતન અરે કેટલા બધા વિદ્યાર્થીઓ જવાબ અરે વાહ મજો આવી ગયો મજો આવી ગયો સીધી વાત છે ભાઈ અહીંયા સેન્ટીમીટર હું કરી નાખું તો એનો જવાબ પણ અહીંયા હું આવી જવાનો આ ત્રણ સેન્ટીમીટર આ ત્રણ સેન્ટીમીટર ડિસ્ટન્સ બીટવીન બરાબર તો અહીંયા શું આવશે ટુ ટેન્જન્ટ વિલ બી

વિદ્યાર્થી મિત્રો જો આગળનો લેક્ચર મારો કર્યો છે તો તમને જવાબ બહુ સરળતાથી બહુ ઝડપથી આવડી જશે તો કહો તો આગળનો આગળનો દાખલો એટલે લેક્ચર એમાં તમને કન્સેપ્ટ દીધો તો જો કોઈ કોઈ એક એક બિંદુના સામાન્ય બિંદુમાંથી જ્યારે સ્પર્શક મળે કોઈ એક સામાન્ય બિંદુ મતલબ કોઈ એક બિંદુમાંથી જ્યારે સ્પર્શક હોય ત્યારે સ્પર્શકો કેવા હોય બેય સરખા હોય એવો કન્સેપ્ટ કીધો તો અને ત્રીજા સાથે કેવું હોય લંબ હોય હા કેના લંબ

લાવ આ બે નો સરવાળો કેટલો થાય આ બે નો એકસો એસી થઈ ગયો હા કે ના એટલે કે ખૂણો પી વત્તા ક્યુ બરાબર તો એકસો એસી થઈ ગયો ચતુષ્કોણનો નો એકસો સોરી ત્રણસો સાઈઠ થાય તો ત્રણસો સાઈઠ થાય તો એનો મતલબ કે આપણને શું થાય તો કે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો

ખૂણો ટી બરાબર સિત્તેર ડિગ્રી થાય એટલે આપણો જવાબ આવશે સિત્તેર સમજાય કે નહીં વિદ્યાકુલની ચેટ કે વિદ્યાકુલની ચેટમાં એવું છે બે જ મિનિટ હો ભાઈ વાંચીએ ને આપણે શું કામ ન વાંચીએ ભાઈ ચલો હા એમાં એવું છે પીસી છે અત્યારે મતલબ સ્ક્રીન છે એ અધર સાઈડ છે ટર્ન છે એટલે ચલો ક્લિયર નામ લ્યો બોલો નામ લઈને શું છે ભાઈ નામમાં શું રાખેલું છે આપણું નામ એવું બનાવો કે લોકો આપણા નામ સામેથી લે હું બહુ નાની વાત કહીશ પણ બહુ મોટી વાત સમજવા માટે બહુ મોટી હશે બરાબર ચાલો ધોરણ દસ છે ભાઈ પટેલ પ્રિયા ધોરણ દસ છે આપણું ધોરણ દસ આપણે વર્તુળ ભણીએ છીએ ધ્રુવિલ ગોંડલિયા હા ભાઈ હા સમજાય જ ને સાહિલ સર ભણાવે પછી શું થેન્ક યુ થેન્ક યુ ભાઈ આવું ના માન સન્માન આપતા રહ્યો આવા નવા અમને શું કહીએ જેથી કરીને અમારો ઉમંગ છે બમણો થઈ જાય ચાલો ઓ કેન્દ્ર વાળા વર્તુળ ને બિંદુ પી માંથી બહુ સરસ મજાનો દાખલો છે આપણી પાસે હવે માનો કે વર્તુળ કેવું છે તો કે ઓ કેન્દ્ર વાળું છે

ઓકે સો શું છે બહારનું બિંદુ કોઈ પી છે માનો કે એમાંથી શું કે છે પીએ અને પી એવા સ્પર્શકો છે પીએ અને અહીંયા એ છે અહીંયા બી છે એસી નો ખૂણો રચે પી અને પીબી વચ્ચે એસી નો ખૂણો છે તો ખૂણો પીઓ એ અહીંયા સમજો વાતને આપણે કયો ખૂણો લેવાનો છે એ સમજો આ ખૂણો જોઈએ છે સમજાય વિદ્યાર્થી મિત્રો વરે વાહ નીતિન ગજ્જર હવે મેં તમારું નામ લીધું ભાઈ

આગળ વધીએ બહુ સરસ મજાનો દાખલો છે હા આઉટ ઓફ બુક છે પણ સમજવા જેવો છે કે આપેલ આકૃતિમાં પીએ અને પીબી એ વર્તુળની બહારના બિંદુ પી માંથી દોરેલ સ્પર્શકો છે સ્પર્શક સીડી જો અહીંયા સ્પર્શક સીડી એક નવો કન્સેપ્ટ આવે છે સીડી નું સ્પર્શ બિંદુ ક્યુ છે એટલે આપણને આકૃતિમાં દર્શાવેલું છે બરાબર બાર સેન્ટીમીટર છે છે કેટલો સેન્ટીમીટર પીએ આખો કેટલો છે તો કે બાર સેન્ટીમીટર તો પીબી પણ કેટલો થઈ જશે બાર સેન્ટીમીટર હા કે ના બરાબર અને ત્યારબાદ આપણે આગળ વધીએ તો ચલો તો બે જ મિનિટો ઓકે સ્પર્શક સીડી બાર ક્યુસી બરાબર ક્યુડી બરાબર ત્રણ છે ક્યુસી બરાબર એટલે કે આ ત્રણ સેન્ટીમીટર અને આ પણ ત્રણ સેન્ટીમીટર આપણી પાસે છે ચલો દેન પીસી પ્લસ પીડી શોધો અરે વાહ પીસી પ્લસ પીડી શોધવાનું છે આ ત્રણ ત્રણ આપ્યા છે આ બાર છે આ બાર છે તો આપણે હવે આ શોધવાનું છે પીસી પ્લસ પીડી કોઈ મને કન્સેપ્ટ કહેશે હું તમને કહું હું તમને કહું હું અહીંયા જુઓ અહીંયા એક નવો બિંદુ સી દેખાય અને સી માંથી આ બે સ્પર્શકો દેખાય તમને સી માંથી સીએ અને સીક્યુ સ્પર્શક થાય આ કે ના અહીં સીએ અને સીક્યુ શું થઈ જશે જો સમજાય તો આ પાડી દો અહી સ્પર્શકો માટે સીએ બરાબર શું થઈ ગયું ત્રણ સેન્ટીમીટર તથા એવી જ રીતે અહીંયા નીચે થઈ જાય ડી અને ડીબી ડીબી બરાબર ડી કેમ તો કે એક જ બિંદુમાંથી સ્પર્શકો છે

અરે વાહ આશીષ ભાઈ સમજાણું ત્રણ ત્રણ હવે આપણે આમ લખી શકીએ કે પીએ બાર છે પીસી નથી ખબર સીએ ત્રણ છે માટે પીસી બરાબર બાર માઇનસ ત્રણ એટલે નવ સેન્ટીમીટર તો માટે હું ડાયરેક્ટ એમ કહી શકું કે પીડી બરાબર પણ કેટલું થશે જેટલા તમારા મજબૂત થઈ છે ને એટલા જ એમસીક્યુ હોય કે ક્વેશ્ચન હોય કે કોઈ પણ હોય વસ્તુ એને ફટાફટ ટપાટપ जप કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે સોલ્વ કરી શકો ક્યાંય પણ તમારી ગાડી ઊભી રહે નહીં વિદ્યાર્થી મિત્રો જેમ બને એમ તમે આ કન્સેપ્ટ છે મૂંઝાવાની જરૂર હોય નહીં આપણને તો બધું આવડતું જ હોય પણ હા પરીક્ષા માટેની તૈયારી આપણી મજબૂત હોવી જોઈએ તો અને તો જ આપણે દાખલાઓ છે અને સરળતાથી ઝડપથી જમાવટ સોલ્વ કરી શકીએ ડન ક્લિયર થાય છે મીર ઠાકોર ભાઈ એમાં તમારી કમેન્ટમાં ક્યાં ને વાંચવાનું શું છે ભાઈ નવ પ્લસ નવ અઢાર આ ભાઈ બરાબર ઓકે બોલો ભાઈ કેવું હેલો જે ટ્રાયંગલ બને એની પરિમિતિ બી પૂછી શકાય અરે વાહ સાચી વાત છે આની પરિમિતિ બહુ સરસ મજા જો મને એક આઈડિયા આપ્યો હેતવી ખડેલા આપણને આઈડિયા આપ્યો તો ડી ની પરિમિતિ શોધો અરે વાહ ચાલો નવો કન્સેપ્ટ બહુ હેલું છે હવે ક્યાં ને એમાં બધાને ખબર પડી જાય નવ ને નવ છ નવ ને નવ અઢાર ને છ એમાં શું ને સરસ પૂછી શકાય કે ત્રિકોણ પીડીસી ની પરિમિતિ શોધો ખૂબ સરસ ક્લિયર સાહેબ તમને મને મારા સાહેબે શીખવાડ્યું સીધી વાત છે ને મને શીખવાડ મારાય ગુરુ હોય મારાય સાહેબ હોય મને બહુ સરસ રીતે શીખવાડ્યું હતું એટલે હું તમને આજે ભણાવી શકું છું ચાલો કોણ કહેશે ચોવીસ સેન્ટીમીટર વેરી ગુડ મિહિર ઠાકોર સરસ અરે વાહ ચલો હવે આપણે આગળ વધીએ તો જો ઓ કેન્દ્ર વાળા વર્તુળ ને પી પી એસી નો ખૂણો રચતો હોય તો પીઓએ આઈ થિંક આ તો આપણે ક્લિયર કરી નાખ્યું ને પચાસ વાળો યસ વર્તુળોના દાખલા બે સમ કેન્દ્રિય વર્તુળોના વ્યાસ ત્રીસ અને અઢાર છે કઈ રીતે ચોવીસ આવે ઓકે ચલો કોઈને ડાઉટ છે આગળ એટલે પરિમિતિ કીધી છે તો આ નવ ને નવ અઢાર બરાબર આ ત્રિકોણ આપણે જોઈએ તો આ નવ આ નવ ને નવ અઢાર અને આ ત્રણ ને ત્રણ છ નો થાય અઢાર ને ચોવીસ હવે આપણને જે દાખલો કીધો છે એ જોઈએ તો કે બે અરે વાહ અમુકનો તો જવાબ આવી ગયો ને ભાઈ મને જોવા દો તો ભાઈ મને નથી ખબર હું ગણી જો ચાલો એક તો ત્રીસ છે નાના વર્તુળ સોરી વ્યાસ ત્રીસ છે ઓકે તો આ કેટલું છે પંદર દમ્પર વ્યાસ ત્રીસ છ નાના ની અઢાર છે ને ત્રિપુટી તમને ખાસ આવડતી હોય એ કાટકોણ ત્રિકોણની ત્રિપુટી જો અહીંયા લખાવું છું જો તમને આવડતી હોય તો વેલ ગુડ જો ન આવડતી હોય તો અહીંયા લખી નાખજો તમે નોંધી લેજો કે ત્રિપુટી થી આપડી ગણતરીઓ એકદમ સહેલી થઈ જાય એમાં આપણે આ વખતે ચોવીસ માર્કના લક્ષી આવવાના છે એટલે આપણે જેમ બને ઝડપ કરવાની છે કોણ ત્રિકોણ માટે ટકા કોણ કાટકોણ ત્રિકોણ માટે ત્રિપુટી છે ત્રણ ચાર પાંચ પાંચ બાર તેર સાત ચોવીસ પચીસ આઠ પંદર સત્તર

ત્રણ દુ છ ચાર દુ આઠ ને પાંચ દુ દસ છ આઠ દસ સમજાય પણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ પાંચ તેરી પંદર ત્રણ તેરી નવ તો મેં ડાયરેક્ટ લખી નાખ્યું ચાર તેરી બાર સમજાય હલો

આજનો છે અહીંયા સમાપ્ત કરીએ છીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત વધુ આપણે નવા એટલે કે દરરોજ આપણે સાડા પાંચ વાગ્યે મળીશું અને ધોરણ દસ નું છે એ અભ્યાસ કરીશું આઈ હોપ આજે આપણે બહુ સારું એવું ને નવા નવા કન્સેપ્ટ શીખ્યા ઝડપથી દાખલાઓ સોલ્વ કરતા શીખ્યા આ સાથે હું રજા લઉં છું થેન્ક યુ જય હિન્દ જય ભારત